आषाढ़ी बीजना दिवसे भगवान जगन्नाथ भाई बलराम अने बहन सुभद्रा साथे भावी भक्तों ने दर्शन आपवा माटे सौथी मोटा रथ पर सवार थईने नगर चर्या निकळशे। सूरत वराछा खाते आवेला इस्कोन मंदिर द्वारा गुजरातनो सौथी मोटो रथ तैयार करवामां आवी रह्यो छे। जे रीते रोड पर इलेक्ट्रिक वाहनों जोवा मळे छे तेज रीते तेज टेक्निकथी आ रथ तैयार करवामां आवी रह्यो छे। ट्रकना नीचेना भागने वापरी तेनी उपर रथ तैयार करवामां आवी रह्यो छे जे संपूर्ण रीते हाइड्रोलिक छे। सूरतना वराछा विस्तार खाते आवेला इस्कोन मंदिरनी अंदर हाल गुजरातनो सौथी मोटो रथ तैयार करवामां आवी रह्यो छे। रथयात्राना दिवसे प्रथमवार अत्याधुनिक टेक्निक अने समय प्रमाणे जे रीते रथ बदलावा जोईए તે જોવા મળશે। સામાન્ય રીતે રથયાત્રા માટે ખાસ લાકડાથી રથ તૈયાર કરવામાં આવતો હોય છે અને કારીગરો મહિના સુધી આ રથને તૈયાર કરે છે, પરંતુ સુરત વરાછા ખાતે ઇસ્કોન મંદિરમાં ખાસ ટ્રકની નીચેનો ભાગ લઈને તેની ઉપર ભગવાન જગન્નાથ માટે રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે। સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ છે, તેને ચલાવવા માટે ડ્રાઈવરની સીટ પણ જોવા મળશે અને સહેલાઈથી ભરચક વિસ્તારમાં બ્રેક લાગી શકે આ માટેની વ્યવસ્થા પણ રથમાં જોવા મળશે। આ રથ છેલ્લા 8 મહિનાથી તૈયાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ રથ અગાઉ વડોદરા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તેનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા બાદ તેને સુરત લાવવામાં આવ્યો હતો અને હાલ તેના રંગોરંગાનનું કામ ચાલુ છે। આખા ગુજરાતમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર ધરાવતો આ રથ છે, કારણ કે આ ઇલેક્ટ્રિક વાહનની જેમ રોડ પરથી પસાર થશે, તેમાં લાકડાની સાથે સ્ટીલ અને લોખંડની ઉપયોગ કરવામાં આવ્યો છે। સામાન્ય રથની જેમ જ આ રથમાં પૈડા જોવા પણ મળશે। અથાડી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવશે। ગુજરાતભરમાં રથ આકર્ષણનું કેન્દ્ર છે, કારણ કે આ રથ ગુજરાતનો સૌથી મોટો રથ છે, જેની ઊંચાઈ 33 ફૂટ છે, લંબાઈ 27, પહોળાઈ 17 ફૂટ છે। હાલ જે આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ આધુનિક અને સમય પ્રમાણે છે। મોટા ટ્રકના નીચે ભાગ જે હાઇડ્રોલિક પાર્ટ હોય છે તેને લઈને તેની ઉપર આખી સિસ્ટમ અપલોડ કરવામાં આવી છે। આ વખતે ખૂબ ભવ્ય રીતે રથયાત્રાનું આયોજન કરે છે। હું હરિમુરારી દાસ આ મંદિરની અંદર સેવા કરી રહ્યો છું। તો આ રથયાત્રા મિની બજારથી લાખો ભક્તોની સાથે નીકળશે, જેમાં મિની બજારથી લઈને કાપોદ્રા બ્રિજથી VIP સર્કલ, રામચોક, સુદામા ચોક, સૌજી કોરાડ બ્રિજથી વળી પાછી રથયાત્રા ઉપર ચડશે। સરથાણા, જકાતનાકા અને પ્રાણી સંગ્રહાલય આ રથનો અંતે વિરામ રહેશે અને ત્યાં ઘણા બધા ભક્તો માટેનો પ્રસાદનું પણ આયોજન છે। અને આ રથયાત્રાની અંદર ઘણા બધા ડાયમંડ ઉદ્યોગના અગ્રણી સમાજના લોકો આવવાના છે। ભગવાન જગન્નાથના રથની જે તૈયારીઓ છે તે આપને બતાવવા માંગીશ કે જે વરાછા ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથના રથની જે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ગુજરાતમાં સૌથી મોટામાં મોટો જે આ ભગવાન જગન્નાથનો રથ છે તે બનાવવામાં આવ્યો છે। અષાઢી બીજના દિવસે જે ભગવાન જગન્નાથ હોય છે તે નગર ચર્ચાએ નીકળતા હોય છે, ત્યારે આ પ્રમાણે વરાછા ઇસ્કોન મંદિર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ગુજરાતનો સૌથી મોટામાં મોટો જે રથ છે તે બનાવ આવ્યો છે, ત્યારે લોકો છે તે રથને આકરી ઓપાપી રહ્યા છે। ત્યારે આપણી સાથે એક બેન છે, જી બેન, કેવું લાગી રહ્યું છે, શું કરી રહ્યા છો? અમે ભગવાનનો રથ છે એને પેઇન્ટિંગ કરી રહ્યા છીએ। એકચ્યુઅલી એવું છે કે છેલ્લા ઘણા સમયથી આમાં અલગ અલગ રીતે રથની તૈયારી કરવામાં આવી રહી છે। 8 મહિનાથી તો રથ જ તૈયાર થઈ રહ્યો છે, કારણ કે ગુજરાતનો સૌથી મોટો રથ છે, પરંતુ અમે પેઇન્ટિંગ છેલ્લા 15 દિવસથી કરી રહ્યા છીએ અલગ અલગ મંદિરના માતાજીઓ અને પ્રભુજીઓ ભેગા થઈને। તો બહુ જ સુંદર આકર્ષક આપણે જોઈ શકીએ છીએ એવું પેઇન્ટિંગ કરી રહ્યા છે। આ ભાવ એ છે કે આ રથ ઉપર ભગવાન સ્વયં બિરાજમાન થશે, તો એ બિરાજમાન થાય એટલા માટે કરીને અમે આ પેઇન્ટિંગ થી આ રથને શણગારી રહ્યા છીએ। તો અમને બહુ સારું લાગે છે કે અમે ભગવાનની સેવામાં લાગેલા છીએ એ જ રથની અંદર, જેમાં ભગવાન સ્વયં બિરાજમાન છે। કેટલા ભક્તો છે, કેટલા સમયથી રથની તૈયારીઓમાં લાગ્યા છે? ઘણા બધા ભક્તો છે, લગભગથી 25-30 ભક્તો છે, જે બહારના લોકો બી છે જે આમાં સહાયતા કરી રહ્યા છે અને મંદિરના પણ ઘણા લોકો છે જે આમાં લાગેલા છે। છેલ્લા 15-20 દિવસથી તો અમે ખાલી પેઇન્ટિંગવાળા છે, બાકી બધા તો 2-2, 4-4 મહિનાથી લાગેલા છે અને સવારે 9 વાગ્યાથી શરૂ કરીએ છીએ તો રાતના 12-12 વાગ્યા સુધી, 2-2 વાગ્યા સુધી બધા સેવામાં લાગ્યા છે અને બહુ જ સુંદર અને બહુ ભાવથી, બહુ ઉત્સાહથી બધા સેવામાં લાગ્યા છે ભગવાનની। જે પ્રમાણે ભગવાનનો રથ તૈયાર કરવામાં આવ્યો છે વરાછા ઇસ્કોન મંદિર ખાતે, ગુજરાતનો સૌથી મોટામાં મોટો જે રથ છે તે બનાવવામાં આવ્યો છે અને રથને આખરી ઓપ આપવામાં આવ્યો છે। KTV ન્યૂઝ, રાહુલ મકવાણા, સુરત।